राम देनी आरती हर जी रे पूरा समर धरे फिर राम देनी आरती फिर राम देनी अंजारना मंदिरा
બે મિનિટ બધા તાલી પાડીને સાથ આપો, ખાલી બે મિનિટ. બધા પાછળ સુધી બધા બે હાથ ઊંચા કરીને ધન્યવાદ. જીઓ જીઓ બાપ. કનૈયા લાલ કી જય. સર્વ સંત ભેખ ભગવાન કી જય. ભારત માત કી જય. દુઃખ હરણી માં કુડ દે કરણ કરને સહા સ્મરણ કરતા માં સાદયા જય. આઈ વરદા વીંજવા યાદ કરતા બિઘન વિનાશ
तू कमलासनी सकत बिसहथी मांसवाहिनी माता दुर्गे सहती ए मांस वाहिनी माता दुर्गे मोहे दे અંતરજાળના ગણામાં રજત મહોત્સવ સારુગામ સાથે મળી અને વિષ્ણુ મહાયજ્ઞ સાથે સાથે વિશાળ સંત સંમેલન પરમ વંદનીય 108 મંત શ્રી રામકૃષ્ણદાસજી બાપુ વ્યવસ્થાની જેમની જવાબદારી છે એવા પર પૂજ્ય શ્રી રામરૂપદાસજી બાપુ અને જેના નિર્દેશક નીચે સારો પ્રસંગ ઉજવાય છે એવા અમારા જેતપુર તાલુકાના જીથુડીના રામદયાલદાસજી બાપુ આવા સંતોની નિશ્રામાં એક સુંદર મજાનો આ આનંદનો અને અનેરો અવસર અંતરજાળ ગામના આંગણામાં એમાં હું એક ચારણ તરીકે આવ્યો છું અને સામે મામા ડાયરો છે હું પહેલી વખત આવ્યો છું ઓસવણભાઈ મારો પરિચય આપ્યો કોઈ ટીવીના માધ્યમથી કોઈ સાંભળ્યો હોય તો અલગ વાત છે મને ગોવિંદ મામાનો ફોન આવ્યો ત્યારે કીધું કે મામા હું સાહિત્યનો કલાકાર છું બહુ ઓછો કચ્છમાં આવું છું વર્ષો પહેલા બહુ આવ્યો સાહેબ પણ નાઈ નીકળ્યું મચ્છે મચ્છે અને રૂપિયા સિવાય એટલે મેં કીધું જો મને તમે વ્યવસ્થિત એક ચારણ તરીકે સાહિત્યિક તરીકે સાંભળો તો હું આવું ને પલ્લો બહુ આઘો થાય સાહેબ ન્યાય કાર્યક્રમો અમે કરીએ છીએ પણ મને કે નહીં ભાણે તમે અહીં ઘણા ભીખુદાનભાઈના માયાભાઈના અને સાહિત્ય મેં કીધું તો પછી અહીંયા આવ્યા પછી મને જાણવા મળ્યું કે સારા ગુજરાતનું ગૌરવ કહી શકાય કચ્છનું ગૌરવ તો ખરું જ પણ સારું ગુજરાત જેના નામ ઉપર ગૌરવ લઈએ હિન્દી પિક્ચરના પડદાથી લઈ અને જેનો અવાજ એવા ઓસમાણભાઈનું જાણવા મળ્યું અતિ આનંદ થયો સાહેબ એટલે એ આંગણામાં હું તમારી સામે જે કાંઈ મારા વિષય અનુરૂપ તમને આનંદ કરાવીશ મારો વિષય ગાવાનો જે કાંઈ આવતો હોય કારણ કે મામા બધાએ બધું ન કરી શકે આનંદીબેન પટેલ છે ને એ ગુજરાતનું સંચાલન કરી શકે એ કઈ ભેન દોઈ શકે તમે એની પાસે અપેક્ષા કે ઈ ન રાખી શકીએ ને આપણે સંચાલનની અપેક્ષા રાખે મારી પાસે મારો જે વિષય છે પછી તમે મારી પાસે ઓસમાણભાઈની અપેક્ષા રાખો તો તમે ખોટા પડો એમાં મારો વાંક નથી કે ઓસમાણભાઈ પાસે મારી અપેક્ષા મારો વિષય બોલવાનો જે કાંઈ હોય પણ મામાનું આંગણું છે ચારણ તરીકે આવ્યો છું સંતોનો આવડો મોટો મહાવિષ્ણુ યજ્ઞ ચાલે છે સાહેબ ભાગ્યશાળી આ ભૂમિ છે કે જ્યાં આવા સંતો મળ્યા છે એમાં ભજનના એક એવા મહાત્મા ભજનની એક એવી ભૂમિકા જેમની આ ગામની અંતરજાળનું નામ આવે એટલે એક ભજનાનંદી મહાપુરુષ સર્ગસ્થ પરપૂજ્ય અર્જુનગીરી બાપુ છે એ મને તમને યાદ આવે એની ભૂમિમાં એમના સુપુત્ર એ સુંદર મજાની બીબા વિના પડેની ભાતું હમણાં કીધું ડાબી ઇંગલા જમણી પિંગલા વચમાં સુક્ષ્મના ઘાટ ગળે કબીર કહે કમાલકું જેવું બીબું એવી ભાત પડે અને બેટો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉં જણે પછી એને વરવું લાગે વેરડા એમ એના પિતાશ્રીના પગલે પગલે અમારા જે જીતુગીરી બાપુ એ તો ઘણી વખત એ વિસ્તારમાં આવે અને અમે સાથે પ્રોગ્રામો કર્યા છે પણ ચારણ તરીકે આવ્યો છું તો મારી વંદના મામા એક ભગવતીની વંદનાથી હું શરૂઆત કરું
સ્વાદ આપજે જીતુગીરી બાપુ પરસોત્તમપુરી બાપુ અને પોપટભાઈ માલધારી એનો સુર છે અહીંથી રજૂ કરવાના છે. અનેરો અવસર આનંદ નો અવસર સારું ગામ સાથે મળીને ઉજવે છે. મારે ભજન નો એક જીવ
મુક્તામાં બધાયરા છે, બીજા સંતોની અહીં હાજરી છે. બાપુ જેવું આયોજન હોય ને એવી વ્યવસ્થા કરવી પડે. અહીં જગતગુરુ દ્વારકાપીઠ સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ પણ અહીં પધારવાના. સાહેબ જગતગુરુ જ્યાં આવતા હોય ને સાહેબ, ઈ ગામના ભાગની, ઈ ગામના કિસ્મતની વાતો છે, અહીં માઇક ઉપર બેઠા બેઠા ન થઈ શકે. આપણા આંગણામાં કોઈક મહેમાન આવ્યો તો એને અનુરૂપ મારે તમારા આગતા સ્વાગતા કરવી પડે. આવડો અનેરો અવસર છે, આવડો તમે આ આવડો પ્રસંગ ઉજવો છો ને. અહીં પૂજ્ય મોરારી બાપુ ભાઈ શ્રી આવે તો તમારે એને અનુરૂપ એની આગતા સ્વાગતા કરવી પડે. જગતગુરુ પધારે છે સાહેબ, એને અનુરૂપ તમારે આગતા સ્વાગતા કરવી પડે. આ દુનિયાનો એક જીવતો માણસ આપણા આંગણામાં આવે ને એને અનુરૂપ મારે તમારે જો આગતા સ્વાગતા કરવી પડે તો કલ્પના તો કરો, અખિલ બ્રહ્માંડનો માલિક જેથી આયરના આંગણામાં આવીને રમ્યો હોય છે તેથી કેટલી પેઢીઓના પુણ્ય છે અહીંયા બેરા છે. એક વાત સમરી લેજો, મામા ડાયરો છે એટલે હું તમને ફૂલડા ચડાવવા કે તમને હારું લગાડવાનો એક પણ પ્રયત્ન નહીં કરું સાહેબ. પણ તમે સામે બેઠા છો અને તમારું ન કહીએ ને તો આ સ્ટેજનો એક દોષ છે. જીતુગીરી બાપુ 25 દોષ બતાવવામાં આવ્યા છે, એનું સ્ટેજનું એક પાપ છે સાહેબ. અને થાતા હોય ન્યાજ થાય સાહેબ, 5-25-50 પેઢીએ થાતા હોય ન્યાજ થાય. વંશ વયા ન જાય ભજન ભાવના ભીખલા, જ્યાં થયા હોય ન્યાજ થાય સાહેબ. હાથની કપલીન હાથમાં જ લાગે, બીજે ન લાગે કઈ. જે આંગણામાં સિયા હોય ન્યા થાય. આપણી કહેવત છે કે જ્યાં ખોવાણું હોય ત્યાં ગોતવું પડે. 5-25 પેઢી વાર લાગે સાહેબ, કારણ કે સુકા સરોવરા ઊંચ કુડા એની કંગી ન કરશો કોઈ, પછી થોડે ગણે દાહડે એ તો ઘીના ઠામમાં ઘી હોય. કોઈ સરોવર હુકાઈ ગયું હોય જેનું કુડ ખાનદાન છે, સમયની થપાટ લાગી હોય, ખોરડું છે એ ખડભડી ગયું હોય, રાકા નગર ન નીપજે અને રાકાની ખાણું ન હોય, માઢું હોય અને ધન ખૂટે, તા ઘર રાકા હોય, રાકા કઈ બજારમાં ન નીપજે, પણ જેનું કુળ ખાનદાન છે ને એમ થાતા હોય નિયા થાય સાહેબ. આ સુંદર મજાનું આ ગામડું ને, કેવા ગામડા મામા હતા આપણા. ચબુતરા ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતર ને પાદર હોય, પ્રેમ ભાવ ને આદર હોય, એવું અવજાસ મજાના હોય, ગીત ગુદુદ ગીતણા ખજાના હોય, ગાય ગોવાડ ને ગાડા હોય, ધણગુટ ને વળી પાડા હોય, હઈ હુતાર ને મોચી હોય, વાળંદ કુમાર ને ગાચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ હેરીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાયુ ની કમરે કૂચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપ ની તરતી નારી હોય, જેની આંખો તેજ ઘટારી હોય, એ લાજ શરમ ની મારી હોય, કે પાદર ની પની હાર હોય, આંગણું ગારથી લીપેલો હોય, પાછું દીવેલેથી દીપેલો આંગણ તુલસી નો ક્યારો હોય, આવા સંતો નો ઉતારો હોય, હેર કરતા હારું હોય અને ગામડું મારું પ્યારું હોય, મારી તમારી જે સંસ્કૃતિ જ્યાં જોવા મળે સાહેબ. છાતા હોય ન્યા થાય સાહેબ, મા બાપ ના સંસ્કાર છે ને મામા ઈ સંતાન માં આવે, પાડો ના સંસ્કાર ના આવે. જો પાડો ના સંસ્કાર આવે તો શંકર ભગવાન ભેગા ભૂતડા આખી જિંદગી રહ્યા, એક છોકરા ગણેશ જેવા થયા નહીં, ભૂત ના પેટ ના ભૂત જ થાય. જેનો બાપ ભૂત છે તમે ગણેશ ની ક્યાંથી અપેક્ષા રાખો સાહેબ. જેવો બાપુ આવું મુકામાં એક નાનકડું ગામડું હતું અંતરજાળ જેવું, અને દરબાર સાહેબ બહુ જાડું શરીર, ત્રીજે માળે ઉભેલા ને એક છોકરો એની સામે જોઈને દાંત કાઢવા માંડ્યો, એટલે મહારાજ કે સેના દાંત આવે, બોલો છોકરો કે તમારું શરીર આવું જાડું છે, તમે ન્યાન્ય ગુજરી જાવ, તમને નીચે કેમ લેવા, મરી ગયા મને જોઈને મરવાના વિચાર આવે, પૂરી ગયા છોકરા, એ છોકરાને પૂરી દીધો ને બાપુજી ને ખબર પડી, એનો બાપુજી એવો મારા દીકરાએ હું ગુનો કર્યો, ઈ એમ કે આવું જાડું શરીર છે ન્યાન્ય ગુજરી જાય નીચે કેમ લેવા, એનો બાપુજી કે મરી ગયા એમ કેમ બુદ્ધિ છે ને કટકા કરી નીચે ન લઈ લેવાય. મહારાજા બાપ દીકરા ને ભેરા કરો, એનો ઘલઢો બાપુ એવો લાકડી ટેકે ટેકે ચાંદી પતરા જેવા વાર, કે મારો દીકરો ને એનો દીકરો હું ગુના કર્યા, એક એને નીચે કેમ લેવો, બીજો કે કટકા કરી નીચે લઈ લેવા, એનો ઘલઢો બાપુ કે મરી ગયા બુદ્ધિ હોય તો ઘલઢે ઘટ પણ ધક્કા થાય, ના કે ન્યાન્ય હરગાવીને રાખનું પોટલું લઈ આવતા ક્યાં વાર લાગે. તઈ મહારાજાએ કીધું છોડી મૂકો, આ તો કંપની ફોલ્ટ છે, આખા ગાણવા દેજા હોય તમે કોને કયો મામા. પેઢીઓના પુણ્ય હોય ને સાહેબ, ત્રણ પેઢીના પુણ્ય ભેરા થાય ત્યાં એક દાતાર જન્મે. તમે અહીં પૈસા આપો છો ને સાહેબ, તમારામાં એક દાતારી પણ ઉપડ્યું છે, તમે વાલા લાગો છો, આ બહુ દોયલી વાત છે, દેવા બહુ અઘરા સાહેબ, વાતો થઈ હતી. જે નથી દેતો ને એ જ હિસાબ કરે કેટલો ખર્ચો આવ્યો હોય છે, ક્યાંથી આવ્યા હોય છે, દેહ એને તો ખબર નથી સાહેબ. અને તમે આ વરમાં એકાદો પ્રોગ્રામ થાય, હું ચારણ તરીકે દરેક પ્રોગ્રામમાં કહું છું, તમે મામા જેટલા અહીં આપશો કેટલા તમારી પાસે છે એ મને ખબર નથી, પણ કૃષ્ણને ખબર છે, કાળિયા ઠાકરને ખબર છે, ભગવતીને ખબર છે, ક્યાંથી આવ્યા એ મને ખબર નથી, એને બધી ખબર છે. એમાં તમે જેટલા દેહો ને મામા, વર્ષે એક પ્રોગ્રામ કે બે પ્રોગ્રામ થાય તમને એટલા દીધા જેવા ન રાખે તો તા દુનિયાના ચોકમાં સાહેબ ધર્મ માથેથી માણસને વિશ્વાસ ઉડી જાય, જેટલા આપો ને એટલા બસ. ઘણા એમ કે તમે 100 રૂપિયા દો તો તમને 1000 દે, ખોટી વાત, એટલો નફો વરલી મટકામાં નથી.
તમારે સો રૂપિયાથી નજર લેવા તો તમે ધંધો કરવા નીકળ્યા, અને એવો નથી સાહેબી. એ કૃષ્ણએ મને તમને એમ કીધું છે, અમારો કાગ લખે છો કાળિયા ઠાકરે હું કીધું કે
આશરે અમે મેલી જીવન યાર, હાથે નથી ધીર ને ભાથા, ખોડલ ખોડલે મૂકિયા માથા, હાથે નથી ધીર ને ભાથા, ખોડલ ખોડલે મૂકિયા માથા. ચક્રધારી વાસુદેવ જી ગાવાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ લીધા છે, જી ગાવાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ. હાવ હુવાડો નથી આરા જો આ ભારતે કાયર દેવાય, તેગ ધારી ત્રિશુળ ધારી અમારો ચક્રધારી વાસુદેવ જેને ધીંગાણાના ધૂપ લીધા અને ગીતાજીના પાઠ કીધા. રાધા કૃષ્ણ નું મંદિર છે, રામ સીતા નું મંદિર છે, એનો રજત જયંતિ મહોત્સવ જયારે સારું ગામ સાથે મળીને જયારે ઉજવે છે, આખું ગામ સાથે મળી અને જયારે મહાવિષ્ણુ જ્ઞાન યજ્ઞ જ્યાં એના નામનો જ્યાં ચાલતો હોય એ યજ્ઞમાં આપણે બધા આપણી હાજરી છે ને મામા, એ ખરા ભાગની નિશાની છે. તમારે એવું નહીં સમજવાનું કે આપણે હિસાબે આ બધું હાલે, એવો વેમ નહીં રાખવાનો સાહેબ. નથી ગણાય કેતા હું નહોતો કાંતિભાઈ ને બાબલા ને લગ્ન નતા, આવું નથી ભાઈ, તું નહોતો તો તારા બાપુજી નથી આવતા, એ તો તને વેમ છે કે મારાથી હાલે છે. આપણે નહોતા તેથી આ દુનિયા એવી ને એવી હતી, આપણે નહીં હોય તેથી આ દુનિયા એવી ને એવી છે. હારા ભાગની નિશાની એટલી છે કે હારા પ્રસંગમાં મારીને તમારી હાજરી છે અને મને તમને નિમિત્ત બનાવ્યા, બસ આનાથી વિશેષ કઈ નથી. આટલી દુનિયા પડી છે સાહેબ, આમાં આ કીડિયા ઉભરાય એટલું માનો મેરામણ છે, તો આપણી ઉપર કેમ કૃપા થઈ છે કાળિયા ઠાકરની કૃષ્ણની ભગવતીની. એ કૃષ્ણે એમ કીધું છે કે તમારી સામે જેવો હોય ને મુક્તામાં એવા થઈને તમે ઉભા રહો ને તો આ દુનિયામાં હાલશે. આપણી સામે બસ કૃષ્ણને, કૃષ્ણને કોઈ ઓળખી જ નથી કે ભગવાન છે. એક અર્જુનને સમજાવવાય કૃષ્ણને પરસેવો વરી ગયો તો સાહેબ કે હું ભગવાન છું એમ, એને રણ મેદાનમાં સમજાવવા માટે એની કેટલી મહેનત કરવી પડી. ગોવાળોને એવું લાગતું હતું ગોવાળીઓ જ છે, તમારી હારે હોય ને એની હારો હાર થઈ જાવ, બસ આનાથી વિશેષ કઈ નથી, તો આ દુનિયામાં તમે આવશો. અને વાત તો મામા લેર કરવાની છે, મજા કરવાની, આ જીવને આનંદ જોઈએ ને એમાં તમે લખી લેજો સાહેબ. આ જીવનો સહજ સ્વભાવ છે મોજમાં રહેવું, અને તમે કોકને ઉપયોગી થાવ એવો આનંદ જો તમને દુનિયામાં કોઈ દી મળે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. કોકને તમે ઉપયોગી થાવ ને અંદરથી જે લેરખ્યું આવે ને એ તો તેને અનુભવ કરવો પડે સાહેબ, એની વાતું ન થઈ શકે, એ તો તમે કોકને ઉપયોગી થાવ તો ખબર પડે. એટલે જ પૂછી મોરારી બાપુ એમ કે છે કે આપણે યોગી ન બની શકીએ પણ ઉપયોગી તો બની શકીએ. આ ત્રણ પેઢીના પુન પેરા થાય ત્યારે એક દાતાર જન્મે, તમે જે પૈસા આપો છો એ પેઢીઓના પુન તમે દઈ શકો ને, કે એક જણો એવડો લોભીઓ હું તમને ઘડીક આનંદ કરાવતો રહીશ મારા વિષય અનુરૂપ, અને જયારે ગાઈશ ત્યારે જે કઈ મને સમય મળ્યો છે ઓસમાણભાઈ ને આપણે સાંભળવાના છે. એક જણો એવો લોભીઓ એમાં રામાપીર ની માનતા કરી, એમણે આરતી આવી, હે પીર રામદેવ મારું કામ થાય તું નારિયેર વધેરીશ, લોભ નું જારું માનતા થતા થઈ ગઈ ભાઈ, એમાં કામ થઈ ગયું. નારિયેર નું પૂછવા ગયો, નારિયેર શું ગમે તું કે 20 રૂપિયા મોંઘું બહુ, 20 થોડા હોય કે મંદિરે વધેરવું, તો દુકાન વાળો કે મંદિરે જ વધેરવાના હોય ભાઈ, નારિયેર ઈ હારું જ આવ્યા, એ કે તો વાતો મોંઘું પડે તો મફત ક્યાંયથી મળે, તો કીધું કે ફલાણા ભાઈ ની વાડીએ નારિયેરી છે ને તારા જીવના જોખમે લઈ લે તો મળે, એ કે તો ભલે ટીંગા ટોરી કરવી પડે બાકી વરવાંગડું થવું પડે બાકી 20 નું જ બગાડવા, અને ગયો ભાઈઓ નારિયેરીમાં છેડ્યો. નારિયેર થોડુંક છેટું પકડાય નહીં, નારિયેરમાંથી આમ નારિયેર પકડવા જાય પકડાય નહીં, એમાં હલુંબો માર્યો નારિયેર પકડાઈ ગયું, પાછું નારિયેરી ઉપર હોવાય નહીં. અને આમ નારિયેર જોઈને એટલું જોયું, ઓહો હો હો એટલો ઊંચો સડી ગયો, ઘણા હલવાય ત્યારે ખબર પડે બહુ ઊંચો સડી ગયો, ત્યાં લગી એને ખબર ન હોય, અરે ર ર ર હવે તો અહીંથી મૂકી તો મરી હું. એમાં એક આમ હાથી વાળો નીકળ્યો અને હાથી વાળા ને ઓહો હો હો મારો બાપ વાહ વાહ નકલંગ નેજાધારી મોકલ્યો. હાથી વાળા ને કે ભાઈ આમાંથી બચાવ, હાથી વાળો આનાથી 3 ગણો લોભ્યો મામા, પાડે પાડ ના ગમે નિયે ભેરા થઈ જાય. આપડા 2 આટા ઓછા હોય ને તો આપણો ભાઈ બંધ 2 આટા ઓછા વારો જ થાય, એમાં પૂરા આટા ની અપેક્ષા રખાય ને, કારણ કે આપણે જ કમ્પ્લીટ ફોર્ટ માં લઈને આવ્યા છીએ તો બીજો ક્યાંથી મળે. એટલે બોલો 3 ગણો લોભ્યો, એટલે ઓલા નારિયેર વાળા ને કીધું કે 1000 રૂપિયા દે તો બસાવું,
વીહ બસાવા એવો નજાર દેવા, પણ એને એમ શું કે મરી હી કરતા તો શીર સલામત તો પગડિયા બહોત. હાથીવાળા ને 1000 રૂપિયા પાકો બાપા. એ હાથી વાળો આવ્યો, હાથી ઉભો રાખ્યો, હાથી ઉપર ઉભો રહીને એના પગ પકડ્યા ને તો હેઠે હાથી વયો ગયો. એક હતો ને બે થયા. ઓલો લોભે મર્યો ન્યા, એમાં હાંડિયા વાળા ને જોયો તો બે ને. ઓહો વાહ વાહ વાહ, હવે આ તો બસાવી છે જ આપણને. હાંડિયા વાળા ને કે ભાઈ આમાંથી બસાવ ને, એ હાથ ઘણો લોભ્યો, 2000 દિયો. હાથી વાળો કે હું લેવા આવ્યો તો પાકું કે 1000 રૂપિયા બાપા. એ હાંડિયા વાળો આવ્યો, હાંડિયો ઉભો રાખ્યો ને હાંડિયા પર ઉભો લઈને હાથી વાળા ને પગ પકડ્યા, તે જેમ હાથી ગયો તો એમ હાંડિયો ગયો. એ તો વજન ઓછું થાય, લાલ તો થઈ જાય. ત્રણેય લટકે લુંબે ને ઝુંબે. હો એમાં જેના હાથમાં નારિયેળ હતું ને મામા, એની ન્યા ધંધો આવી દર્યો. ઓલા બેન કે તમે બે મને 1000 રૂપિયા દો ને કે નારિયેળ ને મૂકી દે. એ કે 1000 દો ને કે નારિયેળ મૂકી દે. હમણાં ઓલો કે તારી ગાય પીપરો મૂકતો ને વૈષ્ણવ ઓલો હાથી વાળો તો ઓલા હાંડિયા વાળા ને કે મારો હવાલો તું કબૂલી લે ને કે આ એક જ રહે, આપણે બે ગયા હમણાં. એ કે તારા એવું દીધી પણ મૂકતો નહીં. એટલે જેના હાથમાં નારિયેળ હતું ને એ હિસાબે સીડ્યો, 1000 આ દે 1000 આ દે 2000 રૂપિયા. 20 રૂપિયાનું એક નારિયેળ તો 2000 ના કેટલા ના વેઠા ગણ્યા ને ધણે નાટ્યું છૂટ્યું ને. ત્યાંથી ત્રણે ત્રણ ના પ્રાણ વયા ગયા. એકની જે કિંમત છે એ 6 રૂપિયા ને 75 પૈસા ને અમુક પૈસા થઈ. અતિ લોભ છે એ પાપનું મૂળ છે. માણસ લોભમાં ને લોભમાં. મને એક જણો મામા એમ કહેતો હતો, મને કે દેવરાજ આ દુનિયાનો મોટા મોટો દાતાર કોણ? મેં કીધું ખબર નહીં. મને કે લોભિયા જેવો કોઈ દાતાર જ નહીં. મેં કીધું લોભ્યો ને દાતાર? મને કે હા. મેં કીધું કેમ? એ કે ખાય નહીં, ખવરાવે નહીં, પેટી પેક બધું મૂકીને વયો જાય, આવો દાતાર તો તમે ગોતવા જાવ તો દુનિયામાં મળે નહીં સાહેબ. પોતે વાપરે નહીં, બીજાને વાપરવા દે નહીં, વયું જાવ તો પાકું. એમાં તમે કેટલા મુંબઈ પ્રોગ્રામમાં ગયો, મારી સાથે જે આ વગાડે છે આ ભીખુદાન ભાઈ ના સાજીદાઓ છે સાહેબ, તમે આને ઓળખો છો, ચંદુભાઈ, જીતુભાઈ, ભરતભાઈ, કિશોરભાઈ, પ્રકાશભાઈ, હા એની અવેજી હું આવ્યો છું. ભીખુદાનભાઈ ને તબિયત ની હિસાબે એટલે મેં કીધું હું ભીખુદાનભાઈ તો નહીં થઈ શકું, કારણ કે ઈ તો ઈ જ હોય, તું જ સરીકો, તું જ અવર નો દૂજો કોઈ, પણ દેવરાજ તરીકે જેટલું આવડતું હોય એટલું હું તમને આનંદ કરાવી. દિનેશ મામા વાત ઈ કરતો તો કે આમાં વ્હીલ છે ફરે બસ. બીજું હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને તો એક જણો મને તેડવા આવ્યો તો બહુ હારા મારી ગાડી આવ્યો તો ગોઠણે થી પાટલું તૂટેલું જીન્સ નું, બે ગોઠણે થયો. મેં કીધું અરે આ ભભ થઈ ગયો છે, પડી ગયો છે, બે બાજુથી આ સવરકા નીકળી ગયા, તૂટી ગયું બધું કહેવાયું. એટલે મેં કીધું પડી ગયા તો મને કે ના નહીં એવું કશું નથી. મેં કીધું આ તૂટલું કેમ છે? અરે મને કે એ તો ફેશન છે ને. મેં કીધું ઓહો સારું થયો. 10 વર્ષ પહેલા અમારું આખું કુટુંબ આ ફેશનમાં હતું, માન માએ બહાર કાઢ્યા આમાંથી. તો તૂટલું ફેશન આવી, બોલો રફ કરેલું ફેશન આવી. આજે આ બાળકો છે સાહેબ, આ તમે વિચાર તો કરો આ કેવા કપડાં પહેરે. અમે જેથી ભણતા ને મામા તેથી ગાંધીનગરથી જડ્યું સિવાય ને આવતી જથ્થા બંધો, એમાં માસ્ટર ઘા કરતો, થાય પહેરી લ્યો, મોટી થાય મને દિયો. એ યુગ આપણે જોયો સાહેબ, આ બધા ગોલ્ડન યુગમાં અટાણ વિભા છે સાહેબ, એમાં ભાગ લઈને આવ્યા છે. કેટલું જીવન મામા, 80 વર્ષ તમે ગણો ને. સરકાર તો 60 જ કહે, પણ 60 કહીએ ને તો આપણે હારગત બેહી જાય. અમે 60 કહીએ ને તો ન મજા આવે ને તમને ઘરે ટેસડી. અત્યારે આપણું એક કોઈ ગીત છે ને, મારું વનરાવન છે, રોડું વૈકુંઠ નહીં આવું. તમને કાલે એમ કી અંતરજાળમાં કે ભાઈ 3 તારીખ આ યજ્ઞ પૂરો થવાનો છે અને સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કેટલા ના આવવું? કોઈ નહીં જાય. હાલો તમે પરમ દિવસે તમને કોઈ એમ કે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કેટલા ના આવવું? કોઈ નહીં જાય, કારણ કે આ સ્વર્ગ જ છે સાહેબ. અટાણે મૂન તમે જે ભોગવી રહ્યા છે, આજે તમે 32 જાતના ભોજન પીરશો, કોઈ ખાતું નથી. પેલા બે જ મુદ્દા હતા મામા, એક ભૂખ અને એક દુઃખ, બે. તમે 50 વર્ષ પહેલા પૂછો વડીલો સાહેબ, બહુ સારો માણસ હોય ને નવો સોયણો મળતો, નકે ગોડિયા સડાવી સડાવી મરી ગયા અમારા. અને સોયણાની સડી પહેરતા સાહેબ, એને 80 સડી કહેતા, કઈ હતું જ નહીં પેલા. આજે જે લે રખ્યું આપણા ભાગમાં આવ્યું છે ને સાહેબ, હા બે જ મુદ્દા. અને ખાવા હાટું ગાવ ગાવ ના પલા કાપતો માણસ, હારા માણસ ને પ્રસંગ હોય ને તો 2 દી પહેલા ખાવાનું બંધ કરતો, નકે કે એવરેજ નહીં આવે. આજે 32 જાતના ભોજન પીરશો, કોઈ ખાતું નથી, કોટો પૂરો છે. રાવત ભગત તો એમ કે છે કે 50 વર્ષ પછી 35 પૈસે કિલો ખાંડ છે, કારણ કે લગભગ ને ડાયાબિટીસ જઈશે. મારા માટે મોડી કરજો, મીઠું ખાય તો ખાંડ આલશે ને એમ.
બધાને ઈ હશે અટાણો યુગ છે ઈ મને તમને મળ્યો છે ની ટેસડા કિરા જેવો છે લેરખ્યું કિરા જેવો યુગ છે એમાં 80 વર્ષનું તમે આયુષ્ય ગણો ને એમાં મામા 40 વર્ષ તો હું આમ ઉયા જાય 50% તો આપણે પથારીમ ગયા 20 વર્ષે તો ખબર પડે કેમ ગારિયા કરવાય 20 વર્ષે તો ખબર પડે ને આપણી પાસે 20 વર રે સાહેબ જીવવાના 20 વર મને તમને મળતા હોય જો હું તમે ઉપાડો લેતા હોય તો આનાથી અભાગ જીવ બીજો દુનિયામાં કયો હોય શકે સાહેબ એમાં આવું કાંઈક છે હકે ને સાહેબ રામનું જે ભજન છે મારો રામૈયો લખે હો કે રામના ભજન વિના તારો ગયો રે જન્મ મારો મુરત મનરિયો રે તારે ભટકારો મુરત મનરિયો રે તારે ભટકારો કેટલા